નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એટ ધ રેટ ગુજરાત અને હું છું દીપક આસર. ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ ધુઆંધાર શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતને વરસાદે ગમરોડી નાખ્યા છે. હજુ આગામી 3 દિવસ સાંભળી લેજો, હજુ આગામી 3 દિવસ આ વિસ્તારોએ ચેતવા જેવું છે. અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મધ્ય, દક્ષિણ અને ઉત્તરના 7 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. કયા છે આ ડેમ? કડાણા, વણાકબોરી, પાનમ, આજવા, સુખી, સરદાર સરોવર અને ઉક્કઈ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. મધ્ય ગુજરાતની 6 નદીઓ પણ ગાંડીતુર બની ગઈ છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે ઓરસંગ, કરા, અશ્વિન, હેરણ, મહી અને વિશ્વામિત્રી નદીઓ ગાંડીતુર બની ગઈ છે. નદીઓની સપાટીમાં વધારો થતા કાંઠાના વિસ્તારોને અલર્ટ કરાયા છે. કોઝવે પર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. નસવાડીના ગઢ બોરિયાદ ગામે એક ઘટના બની છે. શું છે આ ઘટના? કાઘા લો કોઝવે પર એક કાર તણાઈ ગઈ હતી. કારમાં એક પરિવાર ડભોઈના સકરપુરા જતો હતો અને આ કાર અચાનક પાણીમાં તણાવા લાગી હતી. સ્થાનિકોની મદદથી કારમાંથી 1 મહિલા અને 3 પુરુષને બચાવી લેવાયા હતા. 100 મીટર દૂર ચેકડેમ આવેલો હતો, ત્યાં જઈને આ કાર અટકી ગઈ હતી. આ દ્રશ્યો લોકોને ધ્રુજાવી દીધા હતા. કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી પણ 2 કાંઠે વહી રહી છે. ઉપરવાસ અને પંચમહાલ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે મહી નદીના કડાણા ડેમમાં પાણીની આવક ખૂબ જ વધી ગઈ છે. કડાણા ડેમની ભયજનક સપાટી 128 મીટર છે, પણ હાલ આ ડેમની સપાટી 126.60 મીટરથી ઉપર જતી રહી છે. કડાણા ડેમમાંથી હાલ 2.56 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ અને વણાકબોરી ડેમમાં પણ પાણીની આવક વધી ગઈ છે. વણાકબોરી ડેમમાંથી મહી નદીમાં 50,000 ક્યુસેક પાણી હાલમાં છોડાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત આજવા સરોવરના વિસ્તાર અને તેના ઉપરવાસ ગણાતા હાલોલ, ધનસરમાં ભારે વરસાદ પડ્યો છે. પરિણામે આજવા ડેમની, આજવા સરોવરની સપાટી પણ વધી ગઈ છે. આજવા સરોવરની સપાટી બપોરે 2 કલાકે 212 ફૂટ પહોંચી ગઈ હતી. વિશ્વામિત્રીનું લેવલ પણ વધ્યું છે. આજવા ડેમમાંથી પાણી ઓવરફ્લો થતાં વિશ્વામિત્રીનું લેવલ વધી ગયું છે અને સતત વધી રહ્યું છે. પરિણામે વડોદરા જિલ્લા તંત્રને અલર્ટ કરાયું છે. વડોદરામાં એક વખત જે સ્થિતિ સર્જાઈ હતી તેવી ફરી ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં અત્યારથી બચાવ કાર્ય શરૂ થઈ ગયું છે. ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 133.84 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 5,55,021 ક્યુસેક પાણીની આવકને પગલે ડેમના 23 દરવાજા ખોલીને હાલ 4,04,900 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના 40થી વધુ ગામોને અલર્ટ કરાયા છે. રિવરબેડ પાવર હાઉસ અને 23 ગેટ બંને મળીને 4,71,596 ક્યુસેક પાણી નર્મદામાં ઠલવાતા નર્મદા નદી પણ 2 કાંઠે વહી રહી છે. કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગોરા બ્રિજ ઉપરથી 3 મીટર પાણી વહી રહ્યું છે, જેથી નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાના 40થી વધુ ગામોને અલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાત પણ તરબોળ થઈ ગયું છે.
ઉકાઈ ડેમમાંથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ 2 લાખ ક્યુસેક પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ છે. ઉકાઈ ડેમની સપાટી 336.58 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. તાપી નદી 2 કાંઠે વહી રહી છે. તાપી નદી પર આવેલા નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજુ આગામી 3 દિવસ ગુજરાત માથે ભારે છે. હવામાન વિભાગનું કહેવું છે કે હજુ 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આવા માહોલમાં હજુ 3 દિવસ વરસાદ વરસવાનો છે, ત્યારે તમે બહાર નીકળો તો સંભાળીને જજો, કારણ કે ગુજરાતના જનજીવનને અસર થવાની છે. અને ખાસ કરીને કામ હોય ત્યારે બહાર નીકળવું, અને બહાર નીકળો તો સાવચેતી રાખવી, તમારું અને તમારા પરિવારનું આ 3 દિવસ ખાસ ધ્યાન રાખજો. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હો તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હો તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.